નમસ્કાર મિત્રો, હું છું જય શિરોપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે મરચીના પાકમાં આવતા રોગ વિશેની. તો આમ જોઈએ તો આપણે આગલા વિડીયોમાં ખાલી ધરું મૃત્યુ વિશેની વાત કરી હતી, તો કે ધરું મૃત્યુ છે, પાનના ટપકા છે, ફળનો સડો છે, ડાળીનો સુકારો છે, મૂળનો કોહવારો છે, થડનો કોહવારો છે, આમ ઘણા બધા રોગ આવે છે. એમાં અત્યારે વાત કરીએ તો કે પાનના ટપકા જો લઈએ તો પાનના ટપકા ત્રણ પ્રકારે અલગ અલગ આવે છે. કેમ કે ધરું મૃત્યુનો તો કાર્યક્રમ પૂરો થઈ ગયો, અત્યારે રોપ બધે મહિના દોઢ મહિનાના થઈ ગયા અથવા ફેર રોપણી થઈ ગઈ. પાનના ટપકામાં જે અત્યારે જે મેજોરિટી પ્રોબ્લેમ છે એ સર્કોસ્પોરા લીફ સ્પોટનો છે. આમ જોઈએ તો ત્રણ પ્રકારના પાનના ટપકા છે, સર્કોસ્પોરા લીફ સ્પોટ, અલ્ટરનેરિયા લીફ સ્પોટ અને બેક્ટેરિયલ લીફ સ્પોટ. જે સર્કોસ્પોરા લીફ સ્પોટ છે એ બ્રાઉન કથ્થાઈ કલરનું ગોળ કુંડાળું થાય છે, વચ્ચેનો ભાગ ગ્રે કલર થઈ અને ધીમે ધીમે સફેદ થઈ જાય છે અને આ કુંડાળું આગળ વધતું જાય છે. અને જે પાંદ જે છે એની જે નીચેના પાંદમાં વધારે અસર કરે છે અને પાંદ આખા આમ નબળા પડી ગયા હોય, ડેમેજ થઈ ગયા હોય અથવા આમ લતાડ લાગી ગયો એ ટાઈપના પાંદામાં થઈ જાય છે. ત્યાર પછી છે કે અલ્ટરનેરિયા લીફ સ્પોટ. અલ્ટરનેરિયા લીફ સ્પોટ છે એ ઉપરના પાંદ, ખૂણા ડોકા એની ઉપર વધારે અસર કરે છે. જો ફૂલ અવસ્થા હોય તો ફૂલ પણ એમાં કાળા પડી જાય છે. જેમ કે આપણે આ જીરુમાં જેમ કાળી ચરમીને જે કહીએ છીએ ને એ જ આમાં અલ્ટરનેરિયા લીફ સ્પોટ મરચીમાં આવે. કેમ કે એ ઉપરથી કુમળા પાંદમાં સીધી અસર કરે અને ત્યાંથી સીધું એ ફૂલ છે કે પાંદડા છે એ બધા કાળા પડી અને વૃદ્ધિ વિકાસ રોકાઈ જાય. હવે બેક્ટેરિયલ લીફ સ્પોટની વાત કરીએ તો બેક્ટેરિયલ લીફ સ્પોટ જે છે એ પાંદ ઉપર, ફળ ઉપર, ડાળી ઉપર એનું બધે એનું આક્રમણ થાય છે. અને જુલાઈ અને ઓગસ્ટ મહિનો હોય ત્યારે એનો ઉપદ્રવ વધારે હોય છે બેક્ટેરિયલ લીફ સ્પોટનો. હવે આ બધાની અનુકૂળ વાતાવરણ જોઈએ તો કે સર્કોસ્પોરા લીફ સ્પોટમાં જ્યારે ભેજવાળું વાતાવરણ હોય, આમ તો ત્રણેય રોગમાં જ્યારે ભેજનું પ્રમાણ વધારે હોય અને ટેમ્પરેચર થોડું ઊંચું હોય, જેમ કે અત્યારે હવે જે આ શ્રાવણ ભાદરવો મહિનો હશે તો એમાં એવું થશે કે ભેજનું પ્રમાણ પણ ઊંચું હોય છે, વરસાદી માહોલ હોય છે, ટેમ્પરેચર 35 ડિગ્રી કરતાં ઊંચું હોય છે, એટલે આ ફૂગને અનુકૂળ વાતાવરણ છે. અને જ્યારે નાઇટ્રોજનનું પ્રમાણ વધારે આપવામાં આવે, યુરિયા એમાંય ખાસ કરીને યુરિયા, નાઇટ્રોજનમાં જો એમોનિયમ આપવી, એમોનિયમ સલ્ફેટ આપવી અથવા કેલ્શિયમ નાઇટ્રેટ આપવી તો બહુ વાંધો આવતો નથી, પણ યુરિયા જ્યારે આપવામાં આવે ત્યારે જે આ રોગ છે એનો ઉપદ્રવ ઘણો બધો વધી જતો હોય છે. એટલે પહેલી વસ્તુ તો એ છે કે આમાં જો ખેતરમાં પાણી ઓછું ભરાઈ રહે, વરસાદ પૂરો થયા પછી પાણીનો તરત નિકાલ થઈ જાય તો આ રોગમાં આપણને રાહત મળી શકે. આના નિયંત્રણ માટે સર્કોસ્પોરા લીફ સ્પોટ અને અલ્ટરનેરિયા લીફ સ્પોટ એટલે કે એ બે માટે, તો કે એના માટે એક કોન્ટેક ફૂગનાશકમાં મેન્કોજેબ અથવા ક્લોરોથેનોલિન અને એની સાથે એક સિસ્ટેમિક ફૂગનાશક ટ્રાયસાયક્લેઝોલ છે, ટેબુકોનાઝોલ છે, એઝોક્સ્ટ્રોબિન છે, આ કોઈ પણ બે વસ્તુનું કોમ્બિનેશન કરીને આપીએ તો અલ્ટરનેરિયા બ્લાઇટ અને સર્કોસ્પોરા લીફ સ્પોટમાં નિયંત્રણ મળે. જ્યારે બેક્ટેરિયલ લીફ સ્પોટ છે એના માટે હંમેશા આપણે કોપર ઓક્ઝીક્લોરાઇડ અથવા કોપર હાઇડ્રોક્સાઇડ અને એની સાથે કોઈ એન્ટીબાયોટિકમાં આપણે સ્ટેપ્રોસાયક્લિન પણ આપી શકીએ, વેલિડામાઇસિન પણ આપી શકીએ, ખાસુગામાઇસિન પણ આપી શકીએ, પછી 2-બ્રોમો-2-નાઇટ્રોપ્રોપેન-1-3-ડાયોલ આવે છે એ પણ આપણે આપી શકીએ. એ ઉપરાંત એક લીચી ચોકલેટ કરીને જે આવે છે એને પણ આપણે બેક્ટેરિયલ લીફ સ્પોટમાં આપી શકીએ. પણ પહેલી વસ્તુ એ છે કે નિદાન કરી અને યોગ્ય ડોઝ આપવો જોઈએ. જો એમાં આપણે એઝોક્સ્ટ્રોબિન અને ક્લોરોથેનોલિન આપશું અને બેક્ટેરિયલ લીફ સ્પોટ હશે તો એમાં કામ નહીં આપે, અને કોપર અને એન્ટીબાયોટિક આપશું અને સર્કોસ્પોરા લીફ સ્પોટ હશે તો પણ એમાં કામ નહીં આપે. એટલે ઘણી વખત એવું થાય કે ડોઝ મરાતા હોય પણ ડોઝનું એવું પરિણામ મળતું નથી કે જે ખર્ચ વધી જાય અને ઉત્પાદન મળે નહીં. ત્યાર પછીની વાત કરીએ કે મૂળનો કોહવારો અથવા સુકારો, કે જે જમીનમાં પાણી ભરાઈ રહેતું હોય, નિતાર શક્તિ ઓછી હોય, એમાં આનો પ્રોબ્લેમ વધારે આવે છે. હવે આના નિયંત્રણ માટે આમ જોઈએ તો કે જૈવિકમાં આપણે હંમેશા ટ્રાયકોડર્માની વાત કરતા હોય કે ટ્રાયકોડર્મા અગાઉથી આપવામાં આવે તો કે જમીનજન્ય રોગ છે કે મૂળનો રોગ છે કે એમાં આપણને ઘણી બધી રાહત મળે. બીજું, જો આવી જ ગયું હોય કે પાણી ભરાઈ રહ્યું હોય કે વરસાદ સતત ચાલુ રહ્યો હોય તો મેન્કોજેબ વધતા મેટાલેક્ઝિલ છે એનું ડ્રેન્ચિંગ થડને અડે એ રીતે ડ્રેન્ચિંગ કરવું. બીજું કે પંપે 35 ગ્રામ રાખી અને ઉપરથી છંટકાવ કરવો, આ બે વિધિ કરશું ત્યારે આપણને એમાં થોડીક રાહત મળશે. તો આવી રીતે બીજા પણ રોગ છે એનો આપણે આગલા વિડીયોમાં માહિતી આપશું. અત્યારે જે આ પાનના ટપકા અને એક આ સુકારા વિશેની માહિતી આપી. જો આ માહિતી તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.